નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અંકુશની 10 લાક્ષણિકતા જોઈ હતી. આજે આપણે એનું મહત્વ સમજીશું કે અંકુશનું મહત્વ શું છે. અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશો સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. સંચાલનના ઉદ્દેશો સિદ્ધ કરવા હોય તો અંકુશની જરૂર પડે છે. અંકુશ વગરનું ઔદ્યોગિકમ સારા સારથી વગરના રથ જેવું ગણાય છે. શું કહે છે? અંકુશ વગરનું ઔદ્યોગિકમ કેવું છે કે સારથી વગરના રથ જેવું. કેમ? તો કે સારથી ન હોય તો રથ કઈ દિશામાં જાય એનું નક્કી કહી શકાય નહીં. જો સારથી હોય તો જેને જે દિશામાં લઈ જાવ તે દિશામાં લઈ જઈ શકાય છે. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. એકમની પ્રવૃત્તિઓ છે જે નક્કી કરેલી યોજનાઓ, સૂચનાઓ, સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તે અંકુશનું કાર્ય કરે છે. અંકુશનું મુખ્ય હેતુ ભૂતકાળમાં થયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. અંકુશનું કાર્ય શું છે કે ભાઈ જે ભૂતકાળમાં ભૂલો થઈ છે એ હવે ભવિષ્યમાં ભૂલો ન થાય એનું કાર્ય છે, એનું અટકાવવાનું કાર્ય છે. હવે એનું મહત્વનો પ્રથમ મુદ્દો છે કે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે. શું કહે છે કે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ કરી દે તો કે અંકુશ દ્વારા એકમમાં જે રહી ગયેલી ભૂલો હોય અને ખામીઓ હોય એ શોધવામાં આવે છે અને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. અને તેના કારણે શું થાય છે કે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. સિદ્ધિ ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. હવે પ્રવૃત્તિઓ પર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો પર અંકુશ રાખી શકાય છે. બધી જે પ્રવૃત્તિઓ છે એના ઉપર બધી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવામાં આવે છે. આયોજનને કેવું બનાવે? અસરકારક. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજનનો રસ્તો નક્કી કરે છે. જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓમાં વિચલનો તપાસી તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. આયોજન શું કરે? તો કે નિષ્ણાતો મુજબ છે આયોજનનો રસ્તો નક્કી કરે કે આ રસ્તા ઉપર ચાલવાનું છે અને એમાં જે વિચલનો આવે એ કોણ અટકાવે છે અથવા તો એનું પુનરાવર્તન અથવા સુધારાલક્ષી પગલાં લે છે? તો કે અંકુશ. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્ય અંકુશે સિદ્ધ કરવા સિદ્ધ થતા હોવાથી આયોજનને સફળ બનાવે છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે બધી જ એકમની પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન થાય છે. કારણ કે અંકુશ બધા અલગ અલગ ઓલામાં આપવામાં આવતું હોય છે, વિભાગોમાંથી બધી પ્રવૃત્તિઓ શું થાય છે? સંકલન સાધી શકાય છે. કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. શું કહે છે કે એકમમાં અગાઉથી નક્કી કરેલ જે ધારાધોરણો છે એ પ્રમાણે વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન છે એ અંકુશ દ્વારા કરી શકાય છે. વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેમાં તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનનું પ્રમાણ ઘટે છે. શું થાય છે? તો કે અંકુશ એ સુધારલક્ષી કાર્ય છે. કઈ રીતે? તો કે વિચલનો તપાસવામાં આવે છે અને તપાસી એને દૂર કરવામાં આવે, સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે, વિચલનનું પ્રમાણ ઘટે છે. સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ એ જરૂરી છે. કોઈને સત્તા આપવામાં આવે સાથે સાથે એને કંટ્રોલ પણ આપવામાં આવે. આટલી સત્તા પણ કોઈ વ્યવસ્થિત કાર્ય ન કરે તો એના ઉપર તો આટલો કંટ્રોલ રાખી શકીશ. કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. એટલે એને સત્તા સોંપણી તો આપવામાં આવી પણ ઉત્તરદાયિત્વ જેને જવાબ આપવાનો છે એને પોતે જ આપવાનો હોય છે. એમ ન કહી શકે મારા નીચેના કર્મ અધિકારીઓએ નથી કર્યું તો ન થયું, એવું ન કહી શકે. એનો જવાબ તો એને ખુદને જ આપવાનો છે. ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. અંકુશ શું કહે છે? તાબેદારો કે કર્મચારીઓ જે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનો શોધી તેમને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ટાળી શકાય છે. શું થાય? તો કે અંકુશનું કાર્ય ખરેખર મૂલ્યાંકનનું છે. બરાબર છે. મૂલ્યાંકન કરતું હોવાથી જે એની ભૂલ થઈ હોય તો એની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ એટલે ખામી આ બધું શોધવામાં આવે, વિચલનો શોધવામાં આવે અને તેને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ટાળી શકાય. લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓ
योजनाओना घड़तर में अंकुश मददरूप थाय से अंकुश की प्रक्रिया ने कारण एकमनी वर्तमान प्रवृत्ति अंगे जे माहिती प्राप्त थाय से तेने आधार लांबा गाळाना अनुमानो करी शकाय से। लांबा गाळानुं आयोजन तो कि लांबा गाळानुं योजन घड़तर कोना द्वारा तो कि अंकुश से एमां मददरूप थाय से। अंकुशनी प्रक्रिया कारण शुं छे एकमां जे वर्तमान प्रवृत्ति अंगे जे माहिती प्राप्त थई छे एना आधार शुं करवामां आवे छे भविष्य में क्या क्या अनुमान से ई बांधी शकाता होय छे तो लांबा गाळाना आयोजनमां मददरूप थाय छे। त्यार पछी दोरवणीमां मददरूप अंकुश द्वारा दोरवणीनुं कार्य सरळ बने छे। अंकुश कर्मचारी पर देखरेख राखे छे, तेमने पड़ती मुश्किलों जाने छे, तेमने कार्य माटे मार्गदर्शन अने दोरवणी आपे छे जेथी निर्धारित पद्धति ने दरेक प्रवृत्ति थाय छे। हवे शुं तो कि अंकुश द्वारा दोरवणी करे केवुं बने सरळ बने। अंकुश एटले खरेखर दोरवणी दापवामां आवे छे, इन शोर्ट भूलो जे कंई मूल्यांकन छे मूल्यांकन करवानुं होय ई दोरवणी स्वरूपे आपे। तो अंकुश शुं छे कि कर्मचारी उपर देखरेख राखे, एने पड़ती मुश्किलों जाणे, तेना कार्यमां मार्गदर्शन रूप मार्गदर्शन आपे, दोरवणी आपे छे, अने जेथी उसे निर्धारित पद्धतिए दरेक प्रवृत्ति थाय छे नक्की करेली प्रवृत्ति। त्यार पछी कार्यक्षमतानुं बेरोमीटर धंधाकीय एकममां अंकुशनुं कार्य जेटलुं चोक्कस तेटली संचालननी कार्यक्षमता वधु छे। हवे शुं छे तो के कार्यक्षमतानुं बेरोमीटर धंधाकीय एकममां अंकुशनुं कार्य जेटलुं चोक्कस अने जेटलुं स्पष्ट होय ने एटले धंधानी कार्यक्षमता वधु छे तेवुं कही शकाय। आथी अंकुशने संचालननी कार्यक्षमता मापवानुं बेरोमीटर कहे छे। धंधाने शुं कहे छे के कार्यक्षमता मापवानुं केटलो धंधो कार्यक्षम छे एनुं बेरोमीटर कहेवामां आवे छे। तो आ एना महत्वना 11 मुद्दा हता। पहेलुं तो ध्येय सिद्धिमां मददरूप, बीजो प्रवृत्तिओ पर अंकुश, आयोजन असरकारक बने, प्रवृत्तिओ छे संकलन, कार्यनुं मूल्यांकन विचलन दूर करे छे, सत्ता सौंपणी माटे जरूरी, ભૂલોની શોધ, લાંબા ગાળાનું આયોજન, દોરવણીમાં મદદરૂપ અને કાર્યક્ષમતાનું બેરોમીટર। હવે ત્યાર પછી આયોજન અને અંકુશ વિશેનો સંબંધ છે આપણે કાલે જોઈશું। પણ મિત્રો આટલા સમયથી હું લઉં છું તો કોઈના મને ક્વેશ્ચન નથી આવતા કે ભાઈ આ નથી સમજાતું, તો આઈ હોપ બધા ઘરે બેસીને સમજતા હશો, છતાં ન સમજાય તો ફોન અથવા મેસેજ મને તમે કરી શકો છો।